મનપાના પદાધિકારીઓ અને કમિશનર માટે 5 ઇનોવા કાર ખરીદવાના નિર્ણયનો આજે વિપક્ષી નેતા ધર્મેશ મંડેરે વિરોધ કર્યો હતો અને આ 5 પૈકી પોતાને નવી કારની ફાળવણી કરવામાં આવે તો તે નહીં સ્વીકારવાનો નિર્ણય કર્યો છે। પત્રકાર પરિષદમાં વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે પદાધિકારીઓ અને મનપા કમિશનરને ફાળવવામાં આવેલી કારો સારી કન્ડિશનમાં છે। હાલ મનપાની આર્થિક પરિસ્થિતિમાં સારી નથી તેવી સ્થિતિમાં આવો લાખો રૂપિયાનો બિનજરૂરી ખર્ચ યોગ્ય નથી। 5 કારને બદલે ડ્રેનેજની સફાઈ માટે રોબોટ ખરીદવામાં આવે તે વધુ યોગ્ય ગણી શકાય। સોન વિસ્તારમાં ડ્રેનેજની સફાઈ યોગ્ય અને નિયમિત રીતે થઈ શકે તે માટે યાંત્રિક મશીનની જરૂર છે। મનપાના શાસકોએ પ્રજાના પૈસાનો દુરુપયોગ કરવાના બદલે કરપેટે મળતા પૈસાનો ઉપયોગ પ્રજાલક્ષી કામગીરી પાછળ કરવો જોઈએ, પરંતુ પ્રજાના પૈસા તાકડ ધીંધા કરવાની ભાજપ શાસકોને ટેવ પડી ગઈ છે, જેનો વિપક્ષ વિરોધ કરે છે। आप तमाम प्रेस मित्रों हार्दिक स्वागत करू छू। नानी सूचना थी आप सब लोग पहुंची गया। खास तो ये जणावानुं के एवुं जाणवा मळ्युं छे के सूरत महानगरपालिकाना भ्रष्टाचारी सत्ताधीशो द्वारा 5 नवी इनोवा कार लेवा माटेनी तजवीज हाथ धरवामां आवी छे अने एवुं कारण दर्शावामां आव्युं छे के घणी बधी गाड़ियों जूनी थई गई छे, जे घणी खर्चाळ छे, एटला माटे नवी गाड़ियों की जरूरियात छे, एटले 5 गाड़ियों लीए छे। અને એ જૂની ગાડીઓ ક્યાં મૂકશે તો એમણે એમ કીધું કે ગાંધીનગરથી ઘણા બધા સચિવ સ્તરના અધિકારીઓ અથવા તો કોઈ વીઆઈપી વિઝિટર્સ અહીંયા આવતા હોય તો એમના હરવા ફરવા માટે, ક્યાંય જવા માટે, મુલાકાત માટે એ ગાડી રાખવામાં આવશે। પણ હકીકત એ છે કે 5 ગાડી રિઝર્વ રાખવા માટેનો કોઈ હેતુ ક્યારેય હોતો નથી। 7 સીટર ઇનોવાની અંદર 5 અધિકારી બહુ સામાન્ય રીતે સરળતા સાથે બેસી શકે, તો તમે 5 ગાડીઓ રાખશો તો શું 25-25 માણસો એક સાથે વિઝિટમાં આવશે? પહેલી વાત આ છે। બીજું એ છે કે સુરત મહાનગરપાલિકા ઘણા સમયથી, જ્યારથી આ નવી બોડી ચૂંટાઈને આવી છે ત્યારથી, એવું કહેતી રહી છે કે વિકાસના કામો કરવા માટે પૈસા નથી, એટલે ઘણા બધા કામો અટકાવવામાં આવેલા છે। ઝોનલ ઓફિસર, ઝોનલ ચીફ પાસે 15 લાખ રૂપિયાની જે સત્તા હતી ખર્ચ કરવાની, એ સત્તા પણ એટલા માટે આજકી લેવામાં આવી છે કે પૈસા એસએમસી પાસે નથી। જ્યારે એસએમસી પાસે પૈસા નથી તો આવા ખોટા તાઇફાઓ કરવાનો હેતુ શું છે? સુરત મહાનગરની અંદર રહેતી તમામ જનતા એટલા માટે આ ટેક્સના નાણાં ભરે છે કે એ ટેક્સના નાણાં દ્વારા પોતાના માટે પ્રાથમિક સુવિધાઓ સરળતાથી મળી રહે, પણ આ સત્તાધીશો પોતાના તાઇફાઓ કરવા માટે, જલસાઓ કરવા માટે 15-15, 20-20 ને 25-25 લાખની નવી ગાડીઓ લઈ અને જલસા કરવા સિવાયનું કાંઈ વિચારતા નથી। સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનમાં ગટર સાફ કરવા માટેના, ગાળ કાઢવા માટેના મશીનો નથી। એ દરેક ઝોનમાં 1 અથવા 2 મશીનો છે। જ્યારે ગટર સાફ કરવાની હોય, ગાળ કાઢવાનો હોય, તો એવા સમયે એ સોસાયટીના વારા 10-10, 15-15 દિવસે આવશે। તો જો આવા મશીનો નથી તો એ મશીનો પહેલાં ખરીદવા જોઈએ, નહીં કે ઇનોવા કાર પાછળ ખોટે ખોટા પૈસાનો ખર્ચો કરવો જોઈએ। આ દરમિયાન મને એવું પણ જાણવા મળ્યું હતું ઉચ્ચક વાત કે મારા માટે પણ કાર ખરીદવાની છે। મને ગઈકાલે 2-3 પત્રકાર મિત્રોના ફોન આવ્યા હતા, ત્યારે મેં ફોનમાં પણ એમને કહ્યું હતું કે વિપક્ષ નેતાને કારની કોઈ જરૂરિયાત નથી, અત્યારે જે કાર છે એ કાર બહુ સારી છે અને વિશેષ કોઈ ખર્ચો કરવાની જરૂર નથી, એટલે મારા માટે કાર લેશો નહીં, આવું હું કહું છું। કદાચ મને લેવાના હોય કે ન લેવાના 2 નંબરની વાત છે, પણ હું આવા ખોટા ખર્ચા કરવામાં માનતો નથી। એટલા માટે મહાનગરપાલિકાના નરાધમ સત્તાધીશોને મારી નમ્ર વિનંતી છે કે સુરતની જનતાના જે ટેક્સના પૈસા છે એનો દુર્વ્યય થતો અટકવો જોઈએ અને તમારે ખોટા ખર્ચાઓ કરવા જોઈએ નહીં। મહાનગરપાલિકાને પૈસાની ખૂબ જરૂરિયાત છે, આ કોરોના કાળમાં પૈસાની જ્યારે તંગી વર્તાઈ રહી છે ત્યારે મહાનગરપાલિકાએ 1-1 રૂપિયો જોઈ વિચારીને સમજીને ખર્ચ કરવો જોઈએ। જી, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 5 પદાધિકારીઓની જે ગાડી લેવાનો વિષય વિપક્ષ જે રીતે વિરોધ કરી રહ્યો છે, ખરેખર તો વિપક્ષને મારે કહેવું છે કે આપ અમારા વર્કશોપમાં, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે વર્કશોપ છે કે જ્યાં તમામ ગાડીઓ જતી હોય છે, તો એ વર્કશોપના રિપોર્ટ પ્રમાણે આ ગાડીઓ લેવાનું એક આયોજન કર્યું છે। વાત કરીએ એક ગાડીની, તો એક ગાડી જે 5 પદાધિકારીઓ પાસે છે તેમાંથી એક 2007માં લેવાઈ છે, કે જેને બી આજે 14 વર્ષ ઉપર થયા છે, તો એ ગાડી ખરેખર કન્ડમ થઈ ગઈ છે એવો રિપોર્ટ વર્કશોપમાંથી આવ્યો છે। અને રહી બીજી વાત ગાડીની, તો બીજી બધી ગાડીઓ પણ મેયરની ગાડી હોય કે બીજા પદાધિકારીની ગાડી હોય, તો આ તમામ ગાડીઓ લગભગ 2 લાખ કિલોમીટરથી ઉપર ચાલી ચૂકી છે, સરકારના નિયમ પ્રમાણે પણ જો આપણે જોઈએ
तो 2 लाख थी वधु किलोमीटर चालेली गाड़ी ने अपने ऑन रोड कदाच चलावी शकता नहीं कि कदाच कोई अकस्मात नो भय रहे छे। अने तमाम पांचे पांच गाड़ियों में कंक ने कंक नाना मोटा जे इश्यू आवे छे अने एनो खर्च पण खूब मोटा प्रमाण में आवे छे। तो एना आधारे आपणे एक नक्की कर्युं छे के जे खर्च दर महीने 3 महीने करवाथी एनी अवेजी में जो नवी गाड़ी आवी शकती होय तो ये अपना सूरत म्युनिसिपल ना कॉर्पोरेशन माटे पण एक कायमी खर्च माथी बहार निकळवानुं एक माध्यम हशे। जी विरोध पक्ष नेता नी गाड़ी हमणा नवी ज गाड़ी छे, कदाच एटले लेवानी ना पड़ता हशे, कारण के ए गाड़ीनी 2017-18 ની આસપાસ એમની ગાડી લેવાઈ છે। એ સમયે કદાચ હું નહીં હતી એટલે ચોક્કસ સાલ તમને નહીં કહી શકીશ, પણ મારા ખ્યાલથી એ લગભગ 2017-18 માં આપણે વિરોધ પક્ષ નેતાની ગાડી લીધી છે અને એમની ગાડીને 3-4 વર્ષ જ થયા હશે એટલે એમની એવી માન્યતા છે કે મારે ગાડી નથી લેવી। છતાં પણ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને પાંચે પદાધિકારીઓની અને બીજી તો ખાસ વિષય એ છે કે અત્યારે હાલમાં જે આપણે ડેપ્યુટી કમિશનરની વરણી કરી છે તો એઓને પણ આપણે ભાડાપટ્ટાથી એ ગાડીઓ અત્યારે એમની વ્યવસ્થાને ભાગરૂપે આપણે એમને આપી છે। તો કદાચ એવું બની શકે કે થોડા સમય માટે આ જે ગાડી રહેશે જૂની ગાડીઓ તો ભાડેથી નહીં લઈને થોડો સમય એમને પણ એ ગાડીનો વપરાશ કરવા માટે આપણે આપી શકીશું। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।